કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 4માં ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 4 ટીક ટીક ટીકમાં પાન નંબર 42-44માં રાણીની રોજ નિશીમાં રોજનિશીનો અભ્યાસ કરતા પહેલાં ગયા તાસમાં ચાલેલા મુદ્દાઓને યાદ કરી લઈએ કે આપણે ગયા તાસમાં તમારા ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં પાન નંબર 40-41 પર જે પ્રવૃત્તિઓ આપેલી છે એ પ્રવૃત્તિઓ માટે કેટલો સમય લાગે છે તેની તમારે નોંધ કરવાની છે કે મારે આંખ પપલાવવા માટે હું 1 મિનિટમાં 90-80 વખત આંખ પપલાવું છું, મારે મારા ઘરનું સફાઈ કામ કરવા માટે 1 કલાકનો સમયગાળો જોઈએ છે, એ પ્રવૃત્તિ તમારે કરીને અને તેની નોંધ તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 40-41 પર કરવાની હતી. હવે તમારા ગણિત ગમ્મતનું પાઠ્યપુસ્તક ખોલીને પાન નંબર 42 પર જે રાણીની રોજનિશી આપી છે એ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા નીચે રાણીએ તેની નાની બહેન મુન્ની વિશે લખેલી રોજનિશીના પાના આપેલા છે. તમારા પાઠ્યપુસ્તકમાં તમને જે બોક્સ જેવું દેખાય છે એ રાણીએ તેની નાની બહેન મુન્નીની જે રોજનિશી છે એના પાના છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. અહીંયા પ્રથમ કોષ્ટકમાં છે કે 5 માર્ચ 2005 મુન્ની આજે જન્મી, કે માર્ચ મહિનાની 5મી તારીખ અને 2005ના વર્ષમાં મુન્નીનો જન્મ થયો હતો. પછીના કોષ્ટકમાં છે 15 સપ્ટેમ્બર 2005 મુન્નીને પ્રથમ દાંત આવ્યો, કે સપ્ટેમ્બર મહિનાની 15 તારીખે મુન્નીને શું થાય છે, પ્રથમ દાંત આવે છે. પછી છે 10 નવેમ્બર 2005 મુન્ની બેસતા શીખી, કે નવેમ્બર મહિનાની 10મી તારીખે મુન્ની શું કરતા શીખે છે, બેસતા શીખે છે. પછી છે 20 નવેમ્બર 2005 કે મુન્ની ભખોડિયા ભરતી થઈ, કે નવેમ્બર મહિનાની 20મી તારીખે મુન્ની શું કરે છે, ભખોડિયા ભરે છે. આપણે એને ઘૂંટણિયા પણ કહીએ છીએ, કે નાના બાળક જ્યારે બેસતા શીખે અને બેસતા શીખે પછી શું કરે છે, હાથ અને પગની મદદથી શું કરે છે, ખસે છે, એને ઘૂંટણિયા અથવા તો ભખોડિયા ભરે તેવું કહેવાય. પછી 5 જાન્યુઆરી 2006 મુન્ની ઊભા રહેતા શીખી, કે જાન્યુઆરી મહિનાની 5મી તારીખે મુન્ની ઊભા રહેતા શીખે છે. અને 5 સપ્ટેમ્બર 2005 મુન્ની કેળું ખાધું, કે સપ્ટેમ્બર મહિનાની જે 5મી તારીખ છે એ 5મી તારીખે મુન્નીએ કેળું ખાતા શીખી. અને 2 ફેબ્રુઆરી 2006 કે ફેબ્રુઆરી મહિનામાં 2 તારીખે મુન્નીએ ચાલવાનું શરૂ કર્યું. તો આ હતી રાણીની નાની બહેન મુન્નીની રોજનિશી, જે તમને આડા અવળા ક્રમમાં આપેલી છે અને તેને આપણે યોગ્ય ક્રમમાં શું કરવાનું છે, ગોઠવવાનું છે. આપણા ઘરે નાનું બાળક હોય, આપણા ઘરે તમારાથી નાની બહેન અથવા તો ભાઈ હોય તો આપણને ખબર છે કે જન્મ પછી એ 6 મહિનાનો થાય ત્યારે શું થાય કરે છે, ખાતા કાં તો બેસતા શીખે છે, એને દાંત આવે છે, પછી ખાતા શીખે છે, પછી શું કરે છે, ભખોડિયા ભરતા શીખે છે, ચાલતા અને બોલતા શીખે છે. આમ આપણે જે મુન્ની છે એ મુન્નીની રોજનિશીની યોગ્ય ક્રમમાં, જીવનકાળને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. પરંતુ એ પહેલાં તમે ધોરણ 2 અને 3માં શીખીને આવ્યા હશો કે 1 વર્ષ છે, આપણું જે 1 વર્ષ છે એ વર્ષમાં 12 મહિનાઓ હોય છે, કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ
એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. અને અલગ અલગ દિવસો હોય છે કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો હોય છે? 31 દિવસો. ફેબ્રુઆરી મહિનામાં 28 અથવા તો 29 દિવસો હોય છે. માર્ચ મહિનામાં 31 દિવસો હોય છે. એપ્રિલ મહિનામાં 30 દિવસ, મે મહિનામાં 31 દિવસ, પછી મે પછી જૂન મહિનો, એ જૂન મહિનામાં 30 દિવસ, જુલાઈમાં 31 દિવસ. જુલાઈ પછીનો મહિનો કયો છે? ઓગસ્ટ. અને ઓગસ્ટ મહિનાના દિવસો કેટલા હોય છે? 31. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર મહિનો, અને સપ્ટેમ્બર મહિનાના દિવસો કેટલા હોય છે? 30. પછી છે ઓક્ટોબર મહિનો. કયો? ઓક્ટોબર મહિનો. અને ઓક્ટોબર મહિનામાં 31 દિવસો હોય છે. અને નવેમ્બર મહિનો, નવેમ્બર મહિનામાં 30. અને વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર, અને ડિસેમ્બર મહિનામાં 31 દિવસો હોય છે. આમ એક વર્ષના 12 મહિનાઓ હોય છે, અને 12 મહિનાઓમાં 31નો દિવસોની ગણતરી કરેલી હોય છે. હવે જે આપણું વર્ષ છે, એ વર્ષના દિવસો કેટલા હોય છે? તો કે એક વર્ષના દિવસો 365 હોય છે. કે એક વર્ષના કેટલા દિવસો હોય છે? 365 દિવસો. અને એક વર્ષ બરાબર 12 મહિના, અને 12 મહિના બરાબર 365 દિવસો. હવે છે લીપ વર્ષ. શું કહે છે? લીપ વર્ષ હોય ત્યારે વર્ષના દિવસો 366 હોય છે. જ્યારે લીપ વર્ષ હોય, લીપ વર્ષ હોય ત્યારે દિવસો કેટલા હોય છે એક વર્ષના? 366. હવે લીપ વર્ષ કોને કહેવાય? આપણને ક્યારે ખબર પડે કે આ વર્ષ જે છે એ વર્ષ લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો કે લીપ વર્ષમાં, જ્યારે લીપ વર્ષ હોય એ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં, ફેબ્રુઆરી મહિનાના દિવસોની સંખ્યા કેટલી હોય? 29 દિવસો હોય. કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય છે, ત્યારે આપણે એ વર્ષને લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ. હવે કોઈ પણ મહિનાની કઈ તારીખે કયો વાર છે, તે જાણવા માટે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ. શાનો ઉપયોગ કરીએ છીએ? કેલેન્ડરનો. અને એક વર્ષ બરાબર 52 અઠવાડિયા હોય છે. કે એક વર્ષમાં 52 અઠવાડિયા હોય છે. એક વર્ષમાં 12 મહિના હોય છે, 12 મહિનાના 365 દિવસ. જો એમાં ફેબ્રુઆરી મહિનામાં 28ની જગ્યાએ 29 દિવસ હોય તો એ આખું વર્ષ લીપ વર્ષ તરીકે જાહેર થાય. અને લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ દિવસો 366 હોય છે. અને એક વર્ષનામાં 52 અઠવાડિયા હોય છે. આટલું તમને ત્રીજા અને બીજા ધોરણમાં શીખીને આવ્યા હશો. આ ઉપરાંત તો કે વાર કેટલા હોય છે? તો કે 7. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. એટલે કે 7 દિવસ બરાબર 1 અઠવાડિયું. 7 દિવસ બરાબર કેટલું અઠવાડિયું? 1 અઠવાડિયું. હવે આપણે જોઈશું કે આ જે મુન્ની છે એ મુન્નીની તમને રોજનીશી આડા અવળા ક્રમમાં આપેલી છે. આપણે તેને મુન્નીના જીવનકાળને યોગ્ય ક્રમમાં ગોઠવવાનો છે. યોગ્ય ક્રમમાં એટલે કેવી રીતના? કે સૌ પ્રથમ બાળકનો જન્મ થાય છે. જન્મ થયા પછી બાળક કેળું ખાય છે, અથવા તો શું કરે છે? દાંત આવે છે. દાંત આવ્યા પછી તે ઘૂંટણિયા ભરતો થાય છે. ઘૂંટણિયા ભરતા પછી તો કે ચાલતા શીખે છે, અને ચાલતા શીખ્યા પછી બોલતા શીખે છે. એનો યોગ્ય જીવનકાળ છે. તો અહીંયા આપણે જોઈએ કે મુન્નીના જીવનકાળમાં સૌ પ્રથમ શું આવશે? તો કે સૌ પ્રથમ આવશે કે 5 માર્ચ 2005 મુન્ની આજે જન્મે. તો આપણે અહીંયા લખીશું, શું લખીશું? તો કે
पांच मार्च अने 2005 શું છે મુન્નીનો જન્મ દિવસ? તો કે મુન્નીનો જન્મ દિવસ માર્ચ પછી કે પાંચ માર્ચ મહિનાની પાંચમી તારીખે મુન્નીનો જન્મ દિવસ છે. પાંચ માર્ચ પછી, માર્ચ પછી એપ્રિલ, એપ્રિલ પછી મે, મે પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. કયો મહિનો આવશે? સપ્ટેમ્બર. હવે સપ્ટેમ્બર મહિનામાં પણ પ્રથમ કઈ તારીખ આવે? પાંચમી તારીખ. એટલે કે 5 સપ્ટેમ્બર 2005 મુન્નીએ કેળું ખાધું. એના જન્મ પછી એને સપ્ટેમ્બર મહિનામાં શું કર્યું? કેળું ખાધું. તો અહીંયા લખીશું કે 5 સપ્ટેમ્બર. શું લખીશું? 5 સપ્ટેમ્બર. 5 સપ્ટેમ્બર એટલે કે કયો મહિનો આવશે? નવમો મહિનો. એટલે કે 5, 9 અને 2005 શું કર્યું? તો કે મુન્નીએ શું કર્યું? પહેલાં કેળું ખાધું. તો કે મુન્નીએ કેળું ખાધું. શું છે? કેળું ખાધું. પછીનો તબક્કો કયો આવશે? તો કે પછી કેળું ખાધા પછી સપ્ટેમ્બર મહિનાની 15 તારીખે મુન્નીને પ્રથમ દાંત આવ્યો. કે સપ્ટેમ્બર મહિનાની 15મી તારીખે મુન્નીને શું થયો? દાંત આવ્યો. એટલે ત્રીજો તબક્કો છે કે 15 સપ્ટેમ્બર 2005 મુન્નીને શું આવ્યો? પ્રથમ દાંત આવ્યો. તો લખીએ પ્રથમ દાંત આવ્યો. પછી સપ્ટેમ્બર પછી કયો મહિનો આવશે? સપ્ટેમ્બર પછી ઓક્ટોબર અને ઓક્ટોબર પછી નવેમ્બર. કયો મહિનો આવશે? નવેમ્બર. એટલે નવેમ્બર મહિનાની પણ કઈ તારીખ સૌપ્રથમ આવશે? 10 નવેમ્બર. કે 10 નવેમ્બર 2005 મુન્ની બેસતા શીખી. એટલે એના પછીનો પ્રથમ દાંત આવ્યા પછીનો તબક્કો કયો છે? તો કે એ તબક્કો કયો છે? તો કે મુન્ની બેસતા શીખી. એટલે આપણે લખીએ કે 10-11. કયો મહિનો આવશે? નવેમ્બર. એટલે 11મો મહિનો. તો કે 10-11 અને 2005 2005. તો શું કરતા શીખે છે? બેસતા શીખે છે. એટલે લખીએ કે બેસતા શીખી. શું કરતા શીખી? બેસતા શીખી. પછી ને પછી નવેમ્બર મહિનાની 20મી તારીખે મુન્ની શું કરતા શીખે છે? ભાખોડિયા ભરતા શીખે છે. શું કરતા શીખે છે? ભાખોડિયા ભરતા શીખે છે. તો આપણે લખીશું કે 20-11-2005 કે ભાખોડિયા ભરતા શીખી. શું કરતા શીખી? ભાખોડિયા ભરતા શીખી. પછી શું આવશે? નવેમ્બર પછી ડિસેમ્બર મહિનો અને ડિસેમ્બર પછી ફરીથી જાન્યુઆરી મહિનો. તો જાન્યુઆરી મહિનામાં 5 જાન્યુઆરી 2006માં મુન્ની ઊભા રહેતા શીખી. તો પછીનો તબક્કો ભાખોડિયા ભરતા શીખી. પછીનો તબક્કો શું આવશે? તો કે 5-1. શું આવશે? 5-1. 5મી જાન્યુઆરી મહિનાની 5મી તારીખે શું કરતા શીખે છે મુન્ની? તો કે ઊભા રહેતા શીખી. ઊભા રહેતા શીખી. અને પછી સૌથી છેલ્લો તબક્કો જાન્યુઆરી મહિના પછી કયો મહિનો આવશે? ફેબ્રુઆરી. તો કે ફેબ્રુઆરીની 2 તારીખે મુન્ની ચાલવાનું શરૂ કર્યું. કે શું કર્યું? ફેબ્રુઆરીની 2 તારીખે મુન્નીએ ચાલવાનું શરૂ કર્યું. એટલે કે 2 ફેબ્રુઆરી અને 2006માં મુન્ની ચાલવાનું શરૂ
કર્યું. તો આ થઈ મુનિના જીવનકાળને આપણે આડા અવળા ક્રમમાં આપેલો છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવ્યો કે પહેલાં મુનિનો જન્મ થયો કે 5/3/2005 મુનિનો જન્મ થયો, પછી 5 સપ્ટેમ્બરે મુનિએ કેળું ખાધું, પછી 15 સપ્ટેમ્બરે પ્રથમ દાંત આવ્યો, પછી છે તો કે 10 નવેમ્બરે બેસતા શીખી, 20 નવેમ્બરે ભખોડિયા ભરતા શીખી, 5 જાન્યુઆરીએ ઊભા રહેતા શીખી, અને છેલ્લો તબક્કો શું તો કે 2 ફેબ્રુઆરીએ ચાલવાનું શરૂ કર્યું. પછી છે હવે આગળનો પ્રશ્ન છે કે મુનિને પ્રથમ દાંત સપ્ટેમ્બરમાં આવ્યો ત્યારે તે કેટલા મહિનાની હશે? મુનિને દાંત ક્યારે આવે છે? પ્રથમ દાંત 15 સપ્ટેમ્બરે. ત્યારે તે કેટલા મહિનાની હશે? આપણે હવે ગણતરી કરીશું તો કે મુનિનો જન્મ કયા મહિનામાં થયો હતો? માર્ચ મહિનામાં. તો કે માર્ચથી એપ્રિલ, પછી એપ્રિલથી મે, મેથી જૂન, જૂનથી જુલાઈ, જુલાઈથી ઓગસ્ટ અને ઓગસ્ટથી સપ્ટેમ્બર. આમ કેટલા મહિનાની થઈ હશે મુનિ? 6 મહિનાની થઈ હશે, કે જ્યારે મુનિને પ્રથમ દાંત આવ્યો ત્યારે તે 6 મહિનાની થઈ હશે. તો લખીએ જવાબ કે મુનિને પ્રથમ દાંત સપ્ટેમ્બરમાં આવ્યો ત્યારે તે 6 મહિનાની હશે. અને પછીનો પ્રશ્ન શું કહે છે? માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં કેટલા મહિના પસાર થયા હશે? તો કેટલા મહિના? તો કે માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં 6 મહિના પસાર થયા હશે. પછી ત્રીજું છે કે મુનિની ઉંમર કેટલી હશે જ્યારે તે પ્રથમ વખત બેઠી? શું કહે છે? મુનિ પ્રથમ વખત ક્યારે બેસે છે? 10 નવેમ્બર 2005 મુનિ શું કરે છે? બેસતા શીખે છે. એટલે કે આપણે માર્ચ મહિનાથી નવેમ્બર મહિના સુધીની ગણતરી કરીએ તો કુલ 8 મહિના થાય. કેટલા મહિના થાય? 8 મહિના થાય. એટલે કે તે પ્રથમ વખત બેઠી, તે પ્રથમ વખત બેઠી તો 8 મહિનાની થઈ હશે. અને એના માટે આપણે શું કરીશું? તો કે માર્ચથી નવેમ્બર મહિના સુધી ગણતરી કરતા 8 મહિના થાય. કેટલા મહિના થાય? 8 મહિના. પછી તેને પ્રથમ દાંત આવ્યો, કે જ્યારે મુનિને પ્રથમ દાંત આવ્યો ત્યારે તે કેટલા મહિનાની થઈ હશે? અને કેટલા મહિનાની થઈ હશે એ શોધવા માટે કે મુનિને પ્રથમ દાંત આવ્યો ત્યારે તે કેટલા મહિનાની થઈ હશે તે શોધવા માટે આપણે શું કરીશું? તો કે માર્ચથી સપ્ટેમ્બર મહિના સુધીની ગણતરી કરીશું. અને માર્ચથી સપ્ટેમ્બર મહિના સુધીની ગણતરી કરતા 6 મહિના થાય છે. એટલે તેને પ્રથમ દાંત 6 મહિને આવ્યો. અને એ શોધવા માટે આપણે અહીંયા રીતમાં શું કરીશું? તો કે માર્ચથી સપ્ટેમ્બર મહિના સુધીની ગણતરી કરીશું.
तो आपने 6 महीना जवाब मळे। हवे छे तेने प्रथम शू कर्यु, चालवू के केडू खाऊ। चलो अहीं मुन्नीए प्रथम शू कर्यु, चालवू। चालवू के केडू खाऊ तो शू करे छे, जन्म पछी प्रथम वखत ए केडू खाय छे, एटले आपणे शू करीशुं, केडू खाऊ। तो अहीं लखी दईए के केडू खाऊ, शू केडू खाऊ। पछी छे भाखोड़िया भरवा के उभा रहेवू, तो मुन्नी शू कर्युं हशे, भाखोड़िया भरोती चालता थई हशे। शू के भाखोड़िया भरती भरती चालती थई हशे। एटले एने पहला शू करता शीख्यू, भाखोड़िया भरता शीख्यू, अने भाखोड़िया भरता पछी उभा रहेवानुं शीख्यू। हवे आगळना तासमां आपणे पालतू गलूड़ियुं, रानीनुं जे पालतू गलूड़ियुं छे, एना विशेनो अभ्यास करीशुं।